નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. વાત કરીએ સમાચારની તો સુરતની વાત કરીએ આપણે તો સુરતના માંગરોળના ઓગણીસિયા જે ગામ જે છે ત્યાંની ઘટના કે જ્યાં દીપડાએ ઘરમાં ઘૂસીને પશુપાલક પર હુમલો ઘટ્યો છે કે જ્યાં ઓગણીસા જે ગામ છે તેની ઘટના છે જ્યાં દીપડાએ ઘરમાં ઘૂસીને પશુપાલક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જ્યાં ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે દીપડાએ પશુપાલક સહિત પશુઓ પર હુમલો કર્યો છે. જ્યાં દીપડાના હુમલાના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે દીપડાને ડાર્ક ગનથી બેહોશ કરવામાં આવ્યો. જે ઓગણીસા ગામે દીપડા દ્વારા એક ઘરમાં ઘૂસીને માનવ પર હુમલો કરવામાં આવ્યો અને તે માનવને માથામાં ઈજા હાથમાં ઈજા પહોંચાડેલ છે અને એમને 108 દ્વારા અમે હોસ્પિટલમાં એડમિટ પહોંચાડેલ છે. તેમજ દીપડો ઘરમાં ઘૂસીને પુરાયેલો હતો અને દીપડો પકડવા માટે અમે તજવીજ હાથ ધરી તેના માટે પાંજરું ગોઠવ્યું પણ પાંજરામાં આવે અમને એ નહીં થયું એટલે એના માટે અમે દાંતગનથી અને બેહોશ કરીને દીપડાને પાંજરામાં લઈ જંખાવ રેસ્ક્યુ સેન્ટર પર પહોંચાડેલ છે. આજ રોજ લગભગ સવારના 11 કલાકે ઓગણીસાના અમારા ખેડૂત ખાતેદાર ખેતરમાં ઘર બનાવીને રહી છે ચૌધરી રાયાભાઈ રામાભાઈ, જે લોકો સવારમાં રાયાભાઈ રામાભાઈ એમની પત્નીને તકલીફ હતી એટલે એ લોકો દવાખાને જતા રહેલા અને એમના દીકરા પ્રકાશભાઈ રાયાભાઈ ચૌધરી અને પ્રકાશભાઈની પત્ની ઘરે હતા. એ અરસામાં એક કદાવર દીપડો જંગલમાંથી આવી અને એક વાંસળીને પકડી લીધી, હુમલો કર્યો. તે દરમિયાન પ્રકાશભાઈ ચૌધરી એમને વાંસળીને છોડાવવા માટે ગયો તો વાંસળીને છોડી અને એ કદાવર દીપડાએ પ્રકાશભાઈ રાયાભાઈ ચૌધરી ઉપર હુમલો કર્યો અને ખૂબ મોટા પ્રમાણમાં લોહી લુહાણ કરી નાખ્યો છે. અને એમના પર હુમલો કરવાથી એમની પત્ની પાર્વતીબેન ચૌધરી એ એક લાકડું લઈને દોડી અને એણે પણ પેલા દીપડાને થોડી મારવાની કોશિશ કરી એટલે દીપડો પછી ગભરાઈને ઘરમાં ભરાઈ ગયો અને આ બંને પ્રકાશભાઈ રાયાભાઈ અને પાર્વતીબેને પ્રકાશભાઈ એ લોકોએ ઘરનો દરવાજો બંધ કરી દીધો અને દીપડાને અંદર બંધ કરી અને એ લોકો બહાર નીકળી આવ્યા. અને એ દરમિયાન મને પણ જાણ કરવામાં આવી, તેમજ વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગના RFO શ્રી, ફોરેસ્ટર શ્રી અને પોલીસ સ્ટાફ પણ આવ્યું હતું અને દીપડાને શૂટ કરી અને તાત્કાલિક એ લોકો પાંજરેપુરી લઈ ગયા. આજ રોજ 19 ગામ